चमकारो वध्यो छे। राज्यमां सतत बीजा दिवसे पवन साथे ठंडीनो कातिल अनुभव जोवा मळी रह्यो छे। वहेली सवारे अने रात्रे कड़कड़ती ठंडीना लीधे जनजीवन प्रभावित थयुं हतुं, साथे ज 18 किलोमीटरनी झड़पे बर्फीला पवनथी शीतलहर द्विगुणित बनी हती। हजी बे दिवस शहेरमां शीतलहरनी आगाही करवामां आवी छे। राजस्थानना गिरिमथक माउंट आबूमां ठंडीनुं टोर्चर यथावत छे। सतत त्रीजा दिवसे तापमान -3 डिग्री सेल्सियस सुधी गगड़ता मैदान अने नक्की तळाव पर बरफनी चादर पथरायेली जोवा मळी। लोको काम सिवाय घरनी बहार नथी निकळी रह्या अने तापणा विना छूटको नथी। प्रवासीओ पण नजीवी संख्यामां आवी रह्या छे। तो सामान्य रीते आ सीझनमां माउंट आबूमां प्रवासीओनो धसारो रहेतो होय छे, परंतु आ वखते कोरोनानी त्रीजी लहर वच्चे माउंट आबू सूनुं भासे छे। તેમ છતાં જે પ્રવાસીઓ આવી રહ્યા છે તે ઠંડી અને બરફને પણ માણી રહ્યા છે। બરફની ચાદર પથરાયેલી જોવા માટે પ્રવાસીઓ પોલો ગ્રાઉન્ડ અને નક્કી તળાવ સુધી જઈ રહ્યા છે। મેદાનમાં ઘાસ પર પથરાયેલો બરફ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે। આખું ગ્રાઉન્ડ જ પૂરેપૂરું બરફથી છવાઈ ગયું છે, જાણે બરફની ચાદર થઈ ગઈ એવું લાગે છે। અને અમે જ્યાં રોકાયા છે ત્યાં આગળ ગાડીઓ પર પણ ખૂબ જ બરફ છે, અને અમે પહેલ પહેલા બરફ જોયો છે, જે અમારે ત્યાં આવું બરફ નથી। અને અમે આજે આ બરફની મજા માણીએ છીએ અને ઠંડીની પણ મોજ કરીએ છીએ। પોલો ગ્રાઉન્ડ મેં આયા હૈ, કલ ભી યહાં બરફ જમી થી ઓર આજ ભી ઉસી તરહ હી બરફ જમી હુઈ હૈ। શાયદ આજ ભી -1-2 ડિગ્રી હો સકતા હૈ આસપાસ। યાત્રાધામ અંબાજીમાં ગ્રામ પંચાયત દ્વારા તૈયાર કરાયેલા ગ્રામ હાટને તાલુકા વિકાસ અધિકારી કચેરી દ્વારા તાળા મારી દેવાયા છે। આદિવાસીઓને રોજગારી મળે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ ગ્રામ હાટની ઇમારતની માંગ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી। જોકે ગ્રામ પંચાયતે આ માંગને નકારી દીધી હતી, જેને જોતા તાલુકા વિકાસ અધિકારીએ પોતાના કર્મચારીઓ મારફતે આ ગ્રામ હાટની દુકાનોના તાળા તોડી નાખ્યા અને પોતાના નવા તાળા લગાવી ગ્રામ હાટનો કબજો પોતાના હસ્તક લીધો હતો। તંત્રની આ કામગીરીથી અંબાજી ગ્રામ પંચાયતના સભ્યોમાં નારાજગી જોવા મળી છે। તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। કાયદાકીય જોગવાઈઓ મુજબ એ પ્રમાણે તાળા પણ પંચાયત કચેરીમાં પંચાયત બોડી મારેલા હતા, એના અમે જે પૂરેપૂરો કાયદાકીય અનુમોદન મળતું ન હોવાના લીધે અમો એ ઠરાવને પ્રતિષેધ પણ ટીડીઓ કક્ષાએ કરેલ હતો, જેની જાણ પણ ટીડીઓશ્રીને હતી। તેમ છતાં ટીડીઓ સાહેબે આ બાબતે અમને ટેલિફોનિક સૂચના આપી કે આ બાબતે ગ્રામરનો કબજો લેવાનો થાય છે તો તમે સ્થળ ઉપર આવજો, પણ હું અમને હાજરી પણ આપેલ છે। નવસારીમાં મહિલાએ ટાઉન